રાપરના કચ્છ જિલ્લામાં શ્વેત ક્રાંતિના મંડાણ કરનાર કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા આજે રાપર તાલુકાના રામવાવ ગામ ખાતે મુરલીધર મહિલા ક્લસ્ટર બલ્ક મિલ્ક કુલરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમૂલ GCMMFના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું. રાપરના એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. વીસ વીસ કિલોમીટર પચીસ પચીસ કિલોમીટર શીત કેન્દ્ર ખોલવામાં આવે એ પૈકીનું આજે રામવાવ બધી શીત કેન્દ્રનું ઉદઘાટન અને સરહદ ડેરી. આપણે બધાને ખબર છે કે દરેક કચ્છને નાગરિકને રોજગાર આપવા માટે કટિબંધ છે અને આપ્યો છે, અને એ પૈકીનું આજે પણ આજ રામવાવમાં આ ભવ્ય અને દિવ્ય સમાજને બહુ મોટો રોજગાર મળે એ અનુલક્ષે શ્રી એના ચેરમેન શ્રી વલમજીભાઈ અને એના જે સ્ટાફો જોડાયેલા છે એક ભગીરથ કામ કરી રહ્યા છે, અને આજે પણ આ ભગીરથ કાર્ય થયો છે. અને હું ગ્રામજનોને અને આજુબાજુ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આવો રોજગાર આપને મળી રહ્યો છે અને આપ આ બધાએ આ રોજગારમાં જોડાઓ. વલમજી હુંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ, વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત. આજે રામવાવ મધ્યે મહિલા મંડળીએ પોતે BMC રાખ્યું છે અને અત્યાર સુધી દૂધ અમારે રાપર લઈ જવાનું હતું, તો રાપર દૂધ લઈ જવામાં બધાને વહેલા તૈયાર કરવું પડતું હતું, એટલે હવે દૂધ દ્વારા બધા સુધરી ગયા છે. વહેલું દૂધ તૈયાર નથી થતું એટલે મોડું થાય છે, મોડું દૂધ બગડી જવાની ચિંતા હોય, એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે 15-20 કિલોમીટરના એરિયામાં નવું શીત કેન્દ્ર રાખીએ, જેના કારણે 8-9 વાગ્યા સુધી દૂધનું કલેક્શન થાય અને બહેનો ત્યાં સુધી દૂધ આપે તો ચાલે, એટલે દૂધ જલ્દી ઠંડુ થઈ જાય ને દૂધની ગુણવત્તા સારી જળવાય, એટલા માટે 15-20 કિલોમીટરની રેન્જમાં નવા નવા BMC અમે લોકોએ મંજૂર કર્યા.